તમામ દર્શક મિત્રોને ને નવસાદ કોટડીયા નમસ્કાર હમણાં એક દાદા ગુજરી ગયા ને તો અહીંયા ખરખરે ગયા આમ બોલો તો ખરખરે ગયા ને તો ખરખરે ગયા એટલે જઈને ભગાએ પૂછ્યું કે ઉંમર કેટલી હતી દાદાની કે ઉંમર પંચ્યાસી વર હાલ લે તો તો નાના બાળ કહેવાય પંચ્યાસી વર નાના બાળ એ કે કે ખાતા પીતા કંઈ એ કે ખાતા પીતા તો હોય જ ને કે એમ નહીં કે આમ તો કાંઈ નખમાય રોગ નહોતો એ કે તોય ગુજરી ગયા નખમાય રોગ નહોતો તોય ઓલો કે છોકરાનો બાપો બેઠો હતો નહીં કે તને ખબર છે બાબાને નખમાઈ રોગ નહોતો આની વાય હાથ વીઘા જમીન વેચાઈ ગઈ મંડાણો નખમાઈ રોગ ગયો એ સારું થયું એ કે એમ નહીં કે મેં વાત સાંભળી હતી ભગો કે પિતા હોતે ને તો ઓલા ઓલા ભાઈનો મગજ હલે ને કોઈ એમ કે દાદા પિતા તો એક ભાઈએ ઝાપટ મારી તો ભગો કે મને મારો માં હું તો તમને એમ કહું છું પિતા હોય ને કદાચ પડ્યું હોય ને ફેંકી દેજો એમ ફેંકી દેજો વેચન વેચન સારું નથી એમ ફેંકી દેજો તમે કે આવો અઘરો જ્યાં જઈને ત્યાં કોકને કોકને હળિયું કરે બોલો હમણાં એક એક જગ્યાએ બોર્ડ મેળવ દારૂ છોડાવવા માટે મળો દારૂ છોડાવવા માટે મળો ડોક્ટર પીકે ગીર પડે પીકે ગીર પડે ડોક્ટર પીકે ગીર પડે દારૂ છોડાવવા માટે મળો હમણાં એક દાદાનો છે ને અઠ્ઠાણું મો જન્મ દિવસ બોલો અઠ્ઠાણું મો જન્મ દિવસ અને મારો પ્રોગ્રામ રાખ્યો તો હું તો ગયો તો પ્રોગ્રામ રાખ્યો પોગ્રામ થયો બરાબર દાદા સામે બેઠા દાદાને બહુ દાંત કટાવ્યા એટલા બધા દાંત કટાવ્યા દાદાનું શોખ ઠું બહાર પડી ગયું એટલા બધા દાદાને દાંત કટાવ્યા દાદાએ દાંત કાઢ્યા બધું પૂરું થઈ ગયું પછી હું દાદાને મળવા ગયો દાદા તમને બહુ મજા આવી હું એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આ સોમા જન્મ દિવસે હું પોગ્રામ કરવા માટે આવું દાદા મારી સામે જોઈને મન કે હોય જ નહીં કે હજી તું નાનો બાર છું તને શું થાય કે લે હમણાં એક જણો છે ને કૂતરો લેવા ગયો બોલો તો ભગવાન કે ભાઈ હું કૂતરો લેવા ગયો હવાનો રખડતો થઈ ગયો ઇંગ્લિશ કૂતરો એક એક લાવો હતો હવાનો રખડતો થઈ ગયો કેટલી જગ્યાએ જોયા ને એમાં એક જગ્યાએ કૂતરો મને હોય કે પણ લોચો પડ્યો ભગો કે શું લોચો પડ્યો કે એ કૂતરાને મોઢામાં દાંત નહોતા ભગો કે એ તો સારું કડે નહીં અમારે આ ભગો છે ને પાછો અઘરો છો હા અમે કાનમાં આંગળી નાખી નાટા મળતો કાનમાં આંગળી નાખી મેં કીધું એટલે કાનમાં આંગળી કા નાખશો મને કે ભમરો કરી ગયો અંદર ભાઈ તો અમે ડૉક્ટર પાસે લઈ ગયા ડોક્ટર સાહેબે ચેક કર્યું કે ભાઈ કાંઈ ભમરો નથી કરી ગયો હું ખોટું બોલું અંત ઘરી ગયો ભમરો આમ જ આંગળી રાખે કાઢે નહીં પછી અમે ચાર પાંચ ડૉક્ટરને બતાવ્યું ને પછી એક ડૉક્ટરે કીધું કે આને સાયકોલોજી પાસે લઈ જાવ કે કોઈ મોટા ડોક્ટર હોય ને એની પાસે લઈ જાવ અને મગજમાં વેમ ઘરી ગયો વેમની કોઈ દવા ન હોય તો અમે ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા ડોક્ટર સાહેબે જોયું કે આ સાચી વાત છો આને વેમ ઘરી ગયો છે કે તમે કોઈ કાંઈ બોલો માંય કે એને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અન્યા એને કોને ખબર ઇન્જેક્શન માર્યું ને તો આ ભગો બેભાન થઈ ગયો બે ભાન થઈ ગયો ને એટલે એના કમ્પાઉન્ડરે કીધું કે જા એક ભમરો પકડતો હોય એ બોટલમાં ભમરો પૂર્યો અને પછી ભગો ભાનમાં આવ્યો ને એટલે કીધું જો ભગા ટેન્શન લેમા જો ભમરો નીકળી ગયો તો ભગવાન જોઈને કે હા ભમરો જ નીકળી ગયો સાચી વાત છે હવે તું ટેન્શન ન લેતો તારા કાનમાં ભમરો નથી જા મોજ કર ભગવત વહી આવ્યો બીજે દિવસે સવારમાં હામા મળ્યો પાછી આંગળી ભરાવેલી મેં કીધું ભગા પાછી આંગળી કાં ભરાવી મને કે પાછો ઘરે ન જઈને એટલે કીધું તો બે કાન માં રૂ ભરાવી દે કીધું ભાઈ તું આંગળી ન ભરાય ભાઈ સાહેબ એટલે અઘરો છે ભાઈ ભગા જેટલો અઘરો કોઈ નથી હમણાં જ ભગો જતો હતો ને રોડ ઉપર પછી હાલતા મને હળી કરે બોલો હાલ્યો જતો હતો ને તો એક ભાઈ હા મેળવી કાં ગાંડા ભાઈ તમે તો ટાલિયા હતા વાળ આવી ગયા નંબર નોતા ચશ્મા આવી ગયા કાળા હતા ધોળા થઈ ગયા મૂચું નહોતા રાખતા મૂછું મીડિયા રાખવા આંખ જરાક ત્રાહી નહોતી ત્રાહી થઈ ગઈ તમે તો આવો બદલાઈ ગયા ગાંડા ભાઈ ઓલો કે પણ હું ગાંડા ભાઈ નથી ડાયા ભાઈ છું

અમુક અમુક તો એવા અઘરા છે ને અઘરા માણસોમાંથી જોક્સ મળે ભાઈ અઘરા માણસો હોય ને એમાંથી જ જોક્સ મળે અને એમાંથી જોક્સ બને ને આપણને આનંદ આવે સાહેબ હમણાં એક જનો છે ને ટ્રેનમાં જતો બોલો ટ્રેનમાં જતો હતો ને તો બરાબર એમ કે ટ્રેન જતી હતી ફાસો ફાસ્ટ એમાં બરાબર ટીટી આવ્યો ટીટી આવીને કહે ભાઈ ક્યાં જવું એ કે અમદાવાદ એ કે ટિકિટ બતાવો ટિકિટ જોઈ કે કે ટિકિટ તો તમારી અમદાવાદની જ છે અને તમારે અમદાવાદ જવું છે પણ આ ટ્રેન એ કે મુંબઈ જાય છે બોલો કે એ ડ્રાઈવરને કયો એટલે એ ગમે ટ્રેનમાં ચડી જાય હાલે ડ્રાઈવર પાછી વાળવાની તારે ઉતરવાની નહીં એ કે ડ્રાઈવર ને કયો પાછી વાળે હવે તારે હાટું પાછી પાછી વાળે ટ્રેન અને પાછો આ ભગો છે ને અમારો ભૂલકણો બહુ છો બહુ ભૂલકણો તો અમે બધા મિત્રો બેઠા હોય ને તો પછી અમે ક્યારેક ક્યારેક આનંદ કરી લઈએ ને તો એમાં અહીંયા એવો ભગો હવે ગમે ટેન્શનમાં હોય તો કોઈ દી બોલે નહીં એમાં આવ્યો ને મેં કીધું કાં ભગા ભૂલકણા ત્યાં તો ગરમ થઈ ગયો તમારે મને એવી રીતના નહીં બોલાવવાનો નકર તમારે બોલાવવાનું નહીં ત્યાં તો માણસો સોસાયટી ભેગું થઈ ગયું મેં કીધું ભગા તે તો ફજેતી કરાવી કીધું આવી રીતના ન કરાય ઓલા ભાઈ એક આવા પ્રમુખ હઈ કે ભાઈ એને હું કામ તમે કીધું ભૂલકણો છે ને કીધું એમાં ખોટી વાત શું છે મેં કીધું ભૂલકણો છે ને કીધું એ કે હું કાંઈ ભૂલકણો નથી એમ કરીને હાલ તો થયો ને તેની ઘરવાળી ઘરવાળી આવ્યું એ કે લો તમે મોબાઈલ ઘરે ભૂલી તો મેં કીધું જો છે ને ભૂલકણો ખોટું કીધું જ નથી કીધું છે જ ભૂલકણો એ મારી ઘરવાળી હમણાં મન કે મેં ગધેડા ઉપર રિચર્ચ કર્યું એટલે મેં કીધું ગધેડા ઉપર મને કે પાછી મારી ઘરવાળી અઘરી છે એ જ રિચાર્જ કરે બોલો ગધેડા ઉપર કર્યું મેં તો હું રિચાર્જ કર્યું મન કે મેં ગધેડા ઉપર એવું રિચાર્જ કર્યું કે કોઈ ગધેડો એની ગધેડી સિવાય બીજા કોઈની હા હું જોવે નહીં મેં કીધું એટલે જ એને ગધેડા કહેવાય એને એટલે જ ગધેડા કહેવાય કીધું એક જણો દવાખાને ગયો બોલો દવાખાને જઈને કે સાહેબ હું હુઈ જાઉં ને પછી મને સપનું આવે કે હું પછી જ આવે સપનું જાગતા હોય ત્યારે ન આવે એ કેમ નહીં હું જાઓ પછી સપનું આવે સપનામાં ગધેડા ક્રિકેટ રમે એક ગધેડો છકો મારે બીજો છકો મારે તો કે કે સાહેબ કે ગધેડા સપનામાં ક્રિકેટ રમે છે કે હા એ કે આ લ્યો આ દવા પી લ્યો કાલથી સપનામાં ગધેડા ક્રિકેટ નહીં રમે તો ઓલો ઊભો થઈને હાલતો થયો પાછો આવ્યો કે ડોક્ટર સાહેબ આ ટીકડી પમદી પીવું તો હાલે ડોક્ટર સાહેબ કે કેમ પમદી પીવી છે આજ પી લે ને એ કે કાલ ગધેડાની ફાઇનલ છે તો જોઈ લેવ નહીં કે ફાઈનલ મેચ પછી કે પી લે નિરાત હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે આવો મારા ગધેડા ને ગધેડો બાંધેલો છે એનો પગ ઊંચો કરાવી દો જો પગ ઊંચો કરે પાંચસો રૂપિયા ઇનામ લઈ જાવ તો ભગો તો અમારા ઘરો છે ગયો તો કે આપણે હમણાં પાંચ મિનિટ પગ ઊંચો કરાવી ભગો ગયો ફરતો આટો માર્યો અને પલોઠી હોય ને ગધેડા બાજુ બેઠો અને હું કર્યું કોને ખબર છે ગધેડા એમ કહીને આમ પગ ઊંચો કર્યો એ કે જો ભાઈ પગ ઊંચો થઈ ગયો ને લાઈ પાંચસો રૂપિયા કાઢ પાંચસો લઈને અમે તો પછી મેં ભગવાન પૂછ્યું મેં દા કેવી રીતના તે પગ ઓછો કરાયો મને કે કાંઈ નહીં બીડી પીવું ને જરાક પગે અડાડી ગયા ત્યારે આમ પગ ઓછો કર્યો તો બીજે દિવસે અમે પાછા નીકળ્યા ને તો પાછું ન્યા બોર્ડ મેર્યું બોલો આવો મારા ગધેડાને હા અને ના પડાવો હજાર રૂપિયા લઈ જાઓ તો પાછો ભગો ગયો ઓલા ગધેડાવાળા ભાઈ કે ઉભા રહ્યો ઉભાઈ રહ્યો ઉભાઈ રહ્યો પાંચસો લઈ ગયા ને એ જ છો ને તમે કે હા એ કે આજે તો તમારે અંદર જવું હોય ને તો એન્ટ્રી ફી પાંચસો રૂપિયા છે ભાગો કે એમાં ટેન્શન ન લે કાલવાળા પડ્યા જ છે આમ કઈ નામ હાઈપાઈ ગાલે મેં કીધું પાંચસો જાહે મન કે જાય નહીં ભાઈ જતા હશે આપણા પૈસા ગયો અંદર અંદર ગયો બે ત્રણ મિનિટ આમ ફરતા આટા માર્યા પછી કાનમાં ક્યાંક કીધું ને તો ગધેડાએ આમ કર્યું આમ તો વળી પર થોડીક વારથી જ ગધેડાએ આમ કર્યું આમ તો ઓલા જોયું કે હાઈ પાડી નાઈ પાડી કે લાવ હજાર રૂપિયા હજાર રૂપિયા લેવા ગયો ને ત્યારે ઓલો બોલ્યો કે તે મારા ગધેડાને એવું કીધું હું જે હાઈ પાડી અને નાઈ પાડી ત્યારે ભગવો બોલ્યો કે મેં જેને કીધું મને ઓળખશો તો ગધેડો કે હા કે ના જ એટલો અઘરો કોઈ નથી ભાઈ હમણાં એક જગ્યા અમારો પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામ પૂરો થયો ને એટલે એક જણ આવ્યો આવીને કે ભાઈ બહુ મજા આવી તમારા પ્રોગ્રામમાં હું તમે મજા કરાવી અમારા કલાકારને હું કે તમારો અવાજ બેનને કે તમારો અવાજ હું તબલા ભાઈ તારી આંગળીઓના ટેરવા બેન જોવાની કે ભાઈ હું તારા ટેરવા બધા વખાણ કર્યા કે આવો મારા ઘરે બાજુમાં જ ઘર છે મારા ઘરે આવો ચા કોફી ઠંડુ આઈસક્રીમ નાસ્તો જમવાનું ખીરપુરી રસમલાઈ કાજુ કતરી આ બધા ફોટા બતાવું તો અમારું ફોટા જોવા આવું ને તો વળી મેં કેવા ખાતર પૂછ્યું મેં ભાઈ હું ધંધો તમારો ધંધો હું મને કે ભાઈ મારે પ્લેન છે હેલિકોપ્ટર મોટરસાયકલ બધું જ સાયકલ થી લઈને પ્લેન સુધી હેલિકોપ્ટર મોટી મોટી મોટર ખટારા ભારખાના તમારો ધંધો છે ને મને કે રમકડાની દુકાન છે ને તો તો કીધું હોય જ ને ભાઈ આવા અગ્રા અમને નમૂના ભટકાય જો અમુક અમુક હા અમને ગોટે નાખી દે બોલ હમણાં ભગો હું તો ને તો કોઈ દરવાજો ખખડાયો ભગાનો તો એની ઘરવાળી કે તો કોણ છે દરવાજો તો એની ઘરવાળી દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને કે કોઈક જભા છે તો ભગો કે ના પડદે જભા નથી લેવા એટલે કીધું તને મળવા આવ્યો છે વેચવા નથી આવ્યો એને એમ કે વેચવા આવ્યો ના હમણાં તો કૂતરાને કાન પકડીને બે કૂતરાને કાન પકડીને તો આ શું કરશો મને કે કૂતરાના કાનમાંથી પૈસા ખરે છે કીધું કૂતરાના પૈસા ખરે તો આપણે કંઈ ધંધો કરવો ન પડે એ જ ધંધો કરાય મેં તો મને પકડવા દે ને મને કે આવતો રે ને તો મેં એમ કહીને આમ કૂતરા કાન પકડ્યો મને કે પકડ મને કે આ પકડ પછી મને કે ટાઈટ પકડી રાખ તો મેં તો ટાઈટ પકડી રાખ્યા દોડવા મીડ્યો મેં કીધું ભાઈ કાં ભાગ્યો મને કાન પકડી રાખજે કૂતરું અડકાયું મને પકડાઈને પોતે ગયો પછી મારે કોઈક બીજાને ગોતવો પડ્યો એ ત્યાં સુધી મારે પકડી રાખવા પડ્યો હા ક્યારેક ક્યારેક ભી પાડી દો અને પાછો છે ને કાનમાં કડી પહેરે કાનમાં કડી કાનમાં કડી પહેરે ને તો મેં એને પૂછ્યું કાનમાં કડી કાં પહેરશો મને કે કાનમાં કડી પહેરવાનું ચાલુ એટલે કર્યું કે તારી ભાભીને ગાડીમાંથી જડીને એટલે કે પછી પહેરવાનું ચાલુ કર્યું કાનમાં એ કે પછી એની ઘરવાળી અઘરી છે એની ઘરવાળી કે આ હામેવાળાને જોય કે આ હામેવાળાને એવાળા કે એનો વર છે ને એ કે એને શનિ રવિ ફરવા લઈ જાય શનિ રવિ રવિને ફરવા લઈ જાય ભગો કે એને પૂછતો સોમ થી શુક્ર કોણ લઈ જાય માર ખબર આવ્યો ક્યારેક ક્યારેક પાછો થોડોક અઘરો આઈટમ ખરો તો હમણાં એને છે ને એની ઘરવાળી એ કોઈ બીજી સ્ત્રી જોઈ લીધો ભગાને તો ભગવાન ફોન કર્યો હો ઘરેથી એની ઘરવાળી ફોન કર્યો આલો અહીંયા બોલ અહીંયા ઘરે આવો ને ત્યારે મોઢ માર વાગ્યું હોય ને એની ઉપર લગાડવાનો મલમ લેતા આવજો તો ભગો કે તારે મલમ નું શું કામ છે એ કે લેતા હો પછી ખબર પડે બધી વાતની ચોખોટ ફોન માં ન હોય તો ભગો પછી ક્વોરન્ટાઈન થઈ ગયો છે ગયો જ અને આ ભગો ની છે ને પાંચ ભાઈ ભાઈ ભગો અલગ રે પાંચ ભાઈઓ તો હમણાં એના બાપા મરણ પથારીએ પડ્યા હતા તો ભગો ગયો બાપા પાસે બાપા કોઈ દી જાય નહીં બાપા પાસે જઈને ઉભો રહ્યો બાપા કેમ છે બાપા કે જો હું ખેડ્યું પાન છું ક્યારે ઉયો જાઉં કઈ નક્કી નહીં એટલે તારે છે ને આ બધા પરિવારનું ધ્યાન રાખો ને ભગો કે ટેન્શન લેવામાં હું છું ને બાપા હું મોભી છું ઘરનો તમે ટેન્શન લોમાં આ મોભી તમે ટેન્શન લ્યોમાં એ કે બાપા કે પણ આવડી મોટી કરિયાણાની દુકાન આલે છે કે કોણ બે છે ભગવા કે ટેન્શન લેવામાં બાપા હું બે તમે ટેન્શન લ્યોમાં બાપા કે પણ આ નાના છોકરાના લગ્ન કરાવવાના છે બાપા ટેન્શન લ્યોમાં હું ઘરનો મોભી બેઠો બધું કરાવી દઈશ બાપા કે પણ આપણી કરિયાણાની દુકાન નુકસાનીમાં આવે છે વેપારીઓને પૈસા દેવાના છે કે ભગવાના ચારેય ભાઈ હા હું જોઈને કેલા હવે તમે તો કહો ક્યાંક બોલો નકરું મારે જ કહેવાનું એટલે પૈસા દેવાના આવે તમે દો એમ લઈ લઉં હું માણસ ન કરું લઈ લેવું જ બોલો હમણાં તો આ ભગો ઇન્ટરવ્યુ પાછું ઇન્ટરવ્યુ દેવા ગયો બોલો હમણાં ઇન્ટરવ્યુ આવ્યું ને પેપરમાં ઇન્ટરવ્યુ તો પટ્ટાવાળા માટે જરૂર છે તો ભગો ગયો એ કે પટ્ટાવાળા માટે જરૂર છે કે હા લાઈનમાં ભરી જાવ લાઈનમાં ઉભરો આઠ દસ જણા ગયા ને પછી એનો વારો આવ્યો અંદર આવ્યો ને એટલે ઓલા સાહેબે એની હા જોયું એ કે હું લેવા આવ્યા એ કે પટ્ટાવાળાને ઇન્ટરવ્યુ દેવા આવ્યા એ કે તમે ન આલો ભગો કે કેમ ન આલો કે તમારા મોઢામાં દાંત નથી તો ભગા મગજ ગયો હોય કે મારે સિક્યુરિટીમાં ઇન્ટરવ્યુ દેવાનું છે મારે ચોર ને પકડવાના હોય બંદૂક થી પકડવાના મારે બટકા ભરવાના છે તો જગ્યા નથી ઓલા રાખી લીધો કે રહી જતું હોય કે હજાર રૂપિયા વધારે પગાર રાખીને કારણ કે આવો જવાબ દીધે જબરો છે ભાઈ હમણાં એક શમશાન યાત્રા નીકળીને પાંચ હજાર માણસો જતા તો શમશાન યાત્રામાં પાંચ હજાર માણસો જતા હતા ને તો ભગવાન ની પડીને ઊભો ઉભો હતો કે એટલા બધા હું જતા હશે ચાર પાંચ જાય તો પતિ નો જાય હમણાં કોઈ ગુજરી ગયું ને તમે ભગવાન પૂછ્યું ભગા કોણ ગુજરી ગયું મન કે ચોથા ડોશી મેં કીધું ચોથા ડોશી એટલે અરે મન કે મારા પાડોશી ડોશી પા ને ચોથા ચોથા ભાગ ને પા કહેવાય ને કે પાડોશી મન કે હું નાનો હતો ને ત્યારે કે જો મેં મારા મા બાપ વાત માની હોત ને ભગો કે હું નાનો હતો ત્યારે મેં મારા મા બાપની વાત માની હોત ને તો આજે હારું થાત મેં કીધું હું કહેતા તારા મા બાપ મને કે શેઠ છે ને કીધું ગાંઠિયા બાઠિયા તો કારીગર ગયો દોઢ કલાક એવો ચાર પાંચ બાઠિયા માણસો એક ડોસી માં શેઠ ને જોવું કરીને ક્યાં બા ને ક્યાં લેવો ભેગો એ કે તમે શું કીધું કે ચા બા લેતો પેલા ચા લેવા ગયો પછી ઘરે બા લઈ આવ્યો પછી બા ને લારી ઉભા રહી ને કીધું ગાંઠિયા બનાય તો બાઠિયા ક્યાં ગોતવાય કે તો વળી ક્લાસ હાલે ત્યાં ચાર બાઠિયા લે ગાંઠિયા બાઠિયા ચા બાય કે આ બધું ભેગું કરવું પડે ને કે હમણાં એક જણો તો છે ને અહીંથી ગયો વિદેશમાં ડુંગળી લઈને અહીંથી ડુંગળી લઈને વિદેશમાં ગયો અને બરાબર આફ્રિકાની ધરતી ઉપર ઉતરો ન્યા જઈને આફ્રિકાના માણસોને કીધું જો અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ આ છે તો ઓલા કાળિયાઓ જોઈને કે અમને આપો તો આપણો માણા કહે કે અમે તમને દેઈ તો ખરા તમારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતા હો તો ઓલો હીરા લઈએ તો હીરાને આપ દીધા આને ડુંગળીને આપી દીધી હીરા લઈને આપણો માણસ અહીંયા આવતો રહ્યો પછી પાડોશી દેશ છે ને આપણો એને ખબર પડી કે આ ભારત ગયો તો ડુંગળી દઈને હીરા લઈ આવ્યો એ અહીંયાથી લહણ લઈને ઉપડ્યો અહીંયા જઈને કીધું કે અમારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ છે કે હું કે આ વસ્તુ અમારા દેશની મોંઘામાં મોંઘી છે તો ઓલા કાળિયા કે અમને આપો તો ઓલા પાકિસ્તાન વાળો કે તમારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતા હો તો ઓલો ડુંગળી લઈ આવ્યો ते दुनी पड़ी गई लहन दिए और डूंगी लिए भारत, भारत देश थी मोटा मोटो है, है सच्चाई अच्छा रहती है दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है साहब चंदन है इस देश की मिट्टी तपोभूमि हर गाँव है हर बाला देवी की प्रतिमा यहाँ बच्चा बच्चा राम है यहाँ बच्चा बच्चा राम है साहब હમણાં તો એક જણો છે ને મોજમાં આવી ગયો બોલો મોજમાં આવી ગયો ને તો ગીત ગાય અમુક લોકો બહુ મોજમાં આવી જાય ગીત ગાય અમુક ને ભીખ લાગે તો ગીત ગાય અમુક મોજમાં આવી જાય ગીત ગાય એક જણો મોજમાં આવી ગયો ને ગીત ગાતો તો ત્યાંથી ભગો નીકળ્યો ભગો નીકળ્યો ને એની સામું જોઈને કે ગીત ગા છો ગા ગા મજા આવે છે તો ઓલા બીજું ગીત ગાયું કે વાહ મજા આવી ગઈ ત્રીજું ગીત ગા ત્રણ ચાર ગીત ગૌરાય પછી ભગો એની સામું જોઈને કે તારો અવાજ બહુ સારો છો કે સાચું કહો એ કે કહી દે આચું કહું કહી દે એ કે ભીખ માંગ રૂપી હારા મળશે ઓલા એ માર્યો બોલો બે ઝાપટ મારીને આવો ફાયદા કરે બોલ એટલો અઘરો છે વાત જવા દો એક દે આવ્યો મન કે મેં મારા બાપાનું સપનું પૂરું કર્યું મેં તો હું સપનું હતું તારા બાપાનું મન કે મારા બાપાનું સપનું હતું કે મારો છોકરો મોટો થઈ અને દુશ્મનના દાંત ખાટા કરી નાખશે મેં કે તે પૂરું કર્યું મન કે આ પૂરું કરી નાખ્યું મેં કેવી રીતના મન કે મારા બાપાના જે દુશ્મન હતા ને એને બધાને જે લીંબુ ખવરાય તો દાંત ખાટા થઈ ગયા પાછો વાતું એવી મોટી મોટી કરે એવી મોટી મોટી કરે હમણાં એવો મનકી આમ જો કે મારા બાપા છે ને એવા મોટા હતા એવા મોટા હતા ને ને મારા લડવા જાય દુશ્મનના પગ કાપી નાખતા મેં કીધું માથા કેમ ના મન મનકી પેલા કોઈ કાપી ગયું હોય ને આવા આગ્રહ હતા બોલો એના બાપા આવા આગ્રહ હતા આવી મોટી મોટી વાતો કરે ભગો ભગો છે ભાઈ તો હમણાં દવાખાને ગયો બોલો ડોક્ટર સાહેબ ને ક્યાં ક્યાંક શક્તિ આવે તાકાત આવે એવી ક્યાંક દવા બહુ આપો તો ડોક્ટર સાહેબ કે તારે ખાવું જોઈએ હજી જુવાન છો એ કે ખાય હું દાંત તો છે નહીં તો ડૉક્ટર સાહેબ કે દાંત કહી ગયા કે એ વેચીને ક્યાં તો ડૉક્ટર સાહેબ વળી ક્યાંક પ્રવાહી દવા લખી દઉં તો ડૉક્ટર સાહેબે આમ કહીને આમ બાટલી લખી દીધી એ કે આ બાટલી પીજે પંદર દિવસમાં કે આમ જો રબડા જેવો થઈ જાય ગયો પંદર દિવસ પછી પાછો આવ્યો એ કે હું ડૉક્ટર સાહેબ ખોટે ખોટે હાઇક્યા રાખો એ કે કાંઈ કે કાંઈ ફેર પડ્યો નહીં આ અમુકનો પાતલો થઈ ગયો એ કે હું એ પહેલાં હું આવ્યો તો મારો બત્રીસ કિલો વેજન હતો અત્યારે અઠવીસ કિલો થઈ ગયો તો ડૉક્ટર સાહેબ કે ઓલી દવા પીધી એ શાંતિ રાખો ખીચામાં કાઢીને આમ બોટલ મૂકી તો ડોક્ટર સાહેબ કે આમાંથી કાંઈ પીધી લાગતું જ નથી તો ઊભો ઊભો કે કે એ મારથી ઢાકણા જ ન ખુલ્યા આવો દુબળો દે છે સાહેબ મારો ભાઈ છે ભગો એનો દુબળો એટલો બધો દે છે એટલે એના માટે ચાર લાઈન લખી છે એ તમને સંભળાવી દો સાહેબ ભગો છે અઘરો જવાબ દીધે જબરો ભગો છે અઘરો જવાબ દીધે જબરો શરીરે દુબળો રાખે બધી ખબરો પૂછો જો કઈક તો વેચી નાખે દાંત દાંત વેચી નાખ્યા એ કેવું અઘર છે હમણાં મોઢું ચડાય નાટા મારતો મેં કીધું હસમુખું મોઢું રખાય ક્યાંક હસતું રેવાય દાંત કાઢતા રેવાય મન કે એ જ ખોટી વાત મેં કેમ મન કે દાંત તો વેચી ન નાખ્યા દાંત હોય તો જ કાઢું એ કેવું મેં ફોન કર્યો તો ભગા હું કરશો અરે મને કે કાંઈ નઈ ખૂણામાં બેઠો છું તું કેતો ઠેકડા મારું આવો અઘરો બોલો જવાબ એવા દે ને આપણને આપણને ગુમરી ચડી જાય એવા જવાબ દે બોલો હમણાં રાત્રે મને મળ્યો બોલો રાતે અંધારામાં મળ્યો નવ વાગે તો મને મળ્યો ને મને કે કાં કલાકાર મને કલાકાર કહે કાં કલાકાર તો મેં કીધું મજા આવો મને કે અહીંયા એક વાત કહું હું ગયો તો મને ખીચામાંથી ક્યાંક કાઢીને આપું મેદા હું છે મને કે બદામ છે ખા ખા મજા આવશે તો મેં તો આમ કહીને મોઢામાં બદામ મૂકી મેં કીધું હવાઈ ગઈશ મને કે હવાઈ નથી ગઈ મેં તો અરે મને કે હવારની મારા મોઢામાં હતી મારથી જવાણી ની દાંત નહીં નઈ કે મને એમ થયું મોંઘા ભાવ ભાવની ફેંકી દેવી એકતા કલાકાર છે એને આપી યાદ શક્તિ વધે ને તો ત્યારની મારી એટલી યાદ શક્તિ આવી કે બદામ ભાડું ભાગું હું બોલો હમણાં એક જણો બદામ લેવા ગયો બોલો તો બદામ લેવા ગયો ને તો કરિયાણાની દુકાન છે કે બદામનો શું ભાવ છે તો આનું મોટું જોઈને કે અગિયારસો ની કિલો એ કે ક્યાંક વ્યાજબી ભાવ રાખો હા મેં દુકાનમાં નવસો ની કિલો મળે છે તો સેટ કે તો ત્યાંથી લઈ લે કે પણ એ કે એ ઉધાર નથી દેતા ને હવે ઉધારી જોતી છે ને પછી બસો રૂપિયા ઓછામાં જોતી બોલો બોલવામાં કાંઈ પણ સતી રહી ગઈ હોય તો બે હાથ જોડી અને ક્ષમા માંગુ છું મોટું હૃદય રાખી અને આપ માફ કરશો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વંદે માતરમ